समाचार ना प्रायोजक छे ब्यूटी जोन फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा ब्यूटी जोन रखे आपको ही 10 फिट। સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સેવાભાવી તબીબ ડોક્ટર ખાનની એકાએક બદલી કરી દેવાતા વિફરેલા દર્દીઓ સારવાર છોડી ઉતર્યા ધરણા પર। ડોક્ટર ખાનની બદલીનો આદેશ સ્થગિત ના કરાય તો આત્મવિલોપન કરવાની પણ દર્દીઓએ આપી ચીમકી। પુનાથી ખાનગી લક્ઝરી બસમાં રાજસ્થાન તરફ જઈ રહેલી પ્રસ્તુતા મહિલાને અમીરગઢની 108ની ટીમે રોડ પર જ કરાવી પ્રસ્તુતિ। પ્રસ્તુતા મહિલાએ સ્વસ્થ દીકરીને આપ્યો જન્મ। સુરત ખાતે રફ હીરાનો વ્યવસાય કરતા બનાસકાંઠાના ઝવેરીને ગણપતિની આબેહૂબ પ્રતિકૃતિ ધરાવતું રફ હીરો મળતા અચરજ। સુરત હીરા બજારમાં પણ સર્જાયો આશ્ચર્યનો માહોલ। બનાસકાંઠાની શૈક્ષણિક સંસ્થાઓમાં બાલકૃષ્ણના જન્મોત્સવની કરાઈ આગોતરી ઉજવણી। મટકીફોડ જેવા કાર્યક્રમોથી શાળાઓમાં જામ્યો કૃષ્ણ ભક્તિનો અદભુત માહોલ। હવે જોઈએ સમાચારો વિગતવાર। ડીસા ખાતેના સરકારી હોસ્પિટલના એક તબીબની બદલી થતા દર્દીઓ ધરણા પર બેસી ગયા છે અને તબીબની બદલી ના અટકે તો આત્મવિલોપનની પણ ચીમકી ઉચ્ચારી છે। સામાન્ય રીતે લોકો સરકારી હોસ્પિટલમાં સારવાર માટે જવાનું ટાળતા હોય છે, પરંતુ બનાસકાંઠાની ડીસા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે લાઈનો લાગે છે। એનું એકમાત્ર કારણ છે ડોક્ટર ખાન। ડોક્ટર ખાન સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 12 વર્ષથી સેવા આપી રહ્યા છે। તેવામાં સરકાર દ્વારા કરેલી 41 બદલીઓમાં ડોક્ટર ખાનની પણ બદલી કરાતા દર્દીઓમાં રોષ વ્યાપી ગયો છે। એટલું જ નહીં પણ તેમની બદલી થઈ હોવાની જાણ થતાં તમામ દર્દીઓ પથારી છોડી બહાર દોડી આવ્યા હતા અને હોસ્પિટલનો દરવાજો બંધ કરી ધરણા પર બેસી ગયા હતા। બાટલો ચડાવેલો હોય તેવા સિરિયસ દર્દીઓ પણ બહાર આવી ધરણા પર બેસી ગયા હતા અને જો ડોક્ટર MH ખાનને પાછા સિવિલમાં નહીં મુકાય તો આત્મવિલોપન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। ખાન સાહેબની બદલી થાય છે એના માટે ખાન સાહેબ અમારે અહીંયા જોઈએ છે, કેમ કે ખાન સાહેબ અમારી A to Z પ્રોબ્લેમ પટાવે છે। આ સુધી ખાન સાહેબે કોઈ કેસમાં ના પાડ્યો નથી। અહીંયા આગળ ખાન સાહેબની બદલી થઈ ગઈ તો હોસ્પિટલને તાળા લાગી જશે। જો 12 કલાકની અંદર આ બાપજી બોલે છે, જો ખાન સાહેબ જતા રહે અહીંયાથી તો હું લખીને આપું છું, આત્મહત્યા કરી દઈશ હું, બરાબર। એ કારણ મને સાહેબ ખ્યાલ નથી। જાગૃતિ વાળો અસનાની સાહેબ, CK પટેલ, ગાંધી બધા ડિલિવરી નું કામ કરું છું, પણ અહીંયા હું કોઈ ગરીબ માણસ હોય તો કેસ લઈને આવું છું તો સોનોગ્રાફી ના પૈસા નથી હોતા તો પઠાણ સાહેબ ખુદ દેતા હતા મારા સામે, એ પૈસા દેતા હતા અને સોનોગ્રાફી કરાવતા અને ઓપરેશનની કોઈ સગવડ નથી, ઉપરથી બાળક કોઈ લેતા નથી। એટલે ગરીબ માણસ પાઘડી હોય માથાની એ તમારા પગમાં મૂકી દે તો કંઈક ઓછા પૈસા કરે સાહેબ। એટલે પઠાણ સાહેબની બદલી ના થવી જોઈએ, અને બદલી થશે તો મોદી સુધી પહોંચીશ અને હંગામો કરશું ને અમે રેલી કાઢશું। આ દવા નહીં થાય રહી એટલે બહાર બેઠા છે, ખાન સાહેબ નથી એટલે ખાન સાહેબની બદલી થઈ એટલે હું બેઠી છું બહાર। આ દવા નહીં થાય રહી, ખાન સાહેબને પાછી લાવો, અમારી સેવા થતી નથી આ બાજુ, ખાન સાહેબ સિવાય અમારી સેવા નહીં થતી, ખાન સાહેબ અમારી સેવા કરતા અને કાલથી અમારી દવા થઈ નહીં, ખાન સાહેબને અમારે પાછા લાવશે, ખાન સાહેબને અમારે પાછા લાવશે અને અમારી દવા થઈ નથી હજી તો, કાલથી દવા કઈ થઈ નહીં, હવે કાલ સાહેબ અમારે પાછા આવવા જોઈએ બેઠા છે। હાલમાં ડીસા સિવિલ હોસ્પિટલમાં રોજના 700 જેટલા દર્દીઓ આવે છે અને મોટાભાગના દર્દીઓની ડોક્ટર ખાન પ્રેમપૂર્વક લાગણી સાથે સારવાર કરતા હોય અચાનક તેમની બદલી થતા દર્દીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે આ પણ મામલે સરકારમાં જાણ કરી ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની વાતની તૈયારી દર્શાવી હતી। એટલે પબ્લિકનો જે વિરોધ છે એની અમે ચોક્કસ ઉપર જાણ કરીશું, કેટલી પબ્લિકની આવી ડિમાન્ડ છે, બાકી તો સરકારની રૂટિન પ્રક્રિયા છે એટલે એમાં અમારે બીજું કંઈ કરવાનું હોતું નથી,
પરંતુ પબ્લિકની જે લાગણી છે એ ચોક્કસ જાણ કરીશું. દર્દીઓ સારવાર માટે સરકારી હોસ્પિટલમાં જતા પણ કતરાતા હોય છે ત્યારે ડોક્ટર ખાનની દર્દીઓ પ્રત્યેની લાગણીને કર્તવ્ય પરાયણતા જોઈ સરકાર તેમની બદલી સ્થગિત કરે છે કે કેમ તે જોવું રહ્યું. બનાસકાંઠાના થરાદ ખાતે બસ સ્ટેન્ડ પાછળના વિસ્તારમાં સ્કોર્પિયો ચાલકે ગાયના બે વાછરડા સહિત એક એક્ટિવા ચાલકને અડફેટે લેતા અફડાતફડી મચી ગઈ હતી. સ્કોર્પિયો ગાડીના ચાલકે બેફામ રીતે ગાડી હંકારી આતંક મચાવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સદનસીબે આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી ગઈ હતી અને આ ઘટના બાદ સ્કોર્પિયો ચાલક પણ ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોની ભારે ભીડ જામી હતી. બનાસકાંઠાના થરાદ તાલુકાના દોઢ ગામથી દેથળી તરફ જતી ડિસ્ટ્રીબ્યુટરી કેનાલનું અધૂરું કામ પૂરું કરવા અને કેનાલમાં પાણી છોડવાની માંગ કરતો વિડીયો સ્થાનિક ખેડૂતોએ વાયરલ કર્યો છે. જો 7 દિવસમાં આ માંગ ના સંતોષાય તો ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી છે. જે પણ દાન કરેલી છે અને તોય પણ અમારે કોઈ અધિકારો સંભાળ લેતા નથી અને અમારે દુષ્કાળ વર પડેલ છે અને અમારે પશુ પણ અમારા મરી જાય છે તો અમને તાત્કાલિક અમારે પાણી 2 દિવસની 3 દિવસની અંદર મળવું જોઈએ. એટલે કે અમારો કોઈ આ ધાન છે અમારો બધો પાક છે અમારો બધો હૂકી જાય એમ છે ઊભો પાક અને તાત્કાલિક અમારે પાણી મળવું જોઈએ. એટલે અમે આંદોલન કરશું. દોડગામ ડિસ્ટ્રિક્ટ કેનાલ હાલ 6 મહિનાથી બંધ પડી છે. એમાં કોઈ અધિકારી કે કોઈ કોન્ટ્રાક્ટ કોઈ કામ સારું કરેલું નથી એના કારણે તૂટી પણ જાય છે અને કૂવાનું કામ હાલ 6 મહિનાથી ચાલુ છે. જો કામ કરવા ધારે કોન્ટ્રાક્ટ કે મજૂર તો 1 મહિનાને પણ 20 દિવસની અંદર કામ થઈ જાય એટલું કામ હતું. એની જગ્યાએ આ 4 મહિનાથી કામ ચાલુ છે, છતાં હજી કામ 10 દિવસનું બાકી છે. એટલે કામ અમારો કહેવાની મતલબ એમ છે કે એક તો ઢોરો પહેલાં પ્રથમ તો તરશે મારે, બીજો નંબર કે અમારે હાલ સિંચાઈ તો બંધ હોવાનું કારણ છે એ તો ભલે બંધ છે, દુષ્કાળના કારણે સિંચાઈ તો બંધ પણ ઢોર પાવા એ અમારી મુસીબત છે. પાવાનું પાણી ઢોર પાવાનું પાણી પણ નથી. કહેવાની મતલબ એ છે કે કોઈ અધિકારી હજી અમારી કેનાલે કોઈ કોઈ ખેડૂતને સંભાળ લેવા આવ્યા નથી. વોટ લેવા હોય તે એનાય અધિકારીઓ અમારા ઉપર દિવસે હાજ 3 ટાઈમ આવે. આજ એની જગ્યાએ 6 મહિના છે, હજી કોઈ અધિકારી અમારા અમે કોઈ રાહ જોઈ નથી, કોઈ જોયા પણ નથી. કહેવાની મતલબ અમારી એ જ છે કે અમારે ભલે કોઈ અમારે અધિકારી ના આવે, અમારે કોઈ અધિકારીની જરૂર પણ નથી, પણ અમારે કાયદેસર પાણી અથવા તૂટેલી છે અથવા આડા કોઈ પથ્થર પડ્યા છે, કોઈ ઘાસ છે એ તો લેવરાયું છે, મજૂરો પાસે લેવરાયું છે, પણ કદાચ આ બુરેલી છે કોઈ તૂટી છે એવું કામ રિપેર કામ કરાવો ને અમારે પાણી મળે 5 દિવસની અંદર તો ઢોર અમારા પાણી પીએ અને બસ એ જ અમારી આરાધના છે. બોલો. અમારે સાહેબ પાણી વણામે તરસી માલ મરે છે, મારે ઢોરા તરસી મરે છે, અમે સાંજ વણા હેરાન થયા છો, ઘાસ મળતી નથી, આ કેનાલમાં પાણી આવતો નહીં, 4 દિવસ 5 દિવસ પાણી ચાલુ થાય તો અમારે જીવાય એમ છે ને કા જીવાય એમ. થરાદ પોલીસે વરલી મટકાનો જુગાર રમતા 3 શકુનીઓને ઝડપી લીધા છે. થરાદના PI JB આચાર્ય અને PSI KG પરમાર શુક્રવારે સાંજે તેમની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન થરાદ બસ સ્ટેન્ડના બહારના ભાગે પાર્કિંગ વિસ્તારમાં આવેલ શૌચાલય નજીક કેટલાક શખ્સો વરલી મટકાનો જુગાર રમતા હોવાની બાતમી મળતા પોલીસે આ સ્થળે રેડ કરી હતી. જે વખતે પોલીસે ભાગવાનો પ્રયાસ કરતા રમઝાન ખાન ઉર્ફે રહીમ રજનખાન સિપાઈ, હબીબભાઈ હુસેનભાઈ સિપાઈ અને ગણેશભાઈ રાવતાજી ઠાકોરને આંકડા લખેલી ચિઠ્ઠીઓ સાથે ઝડપી લઈ તેમની પાસેથી મોબાઈલ અને રોકડ રકમ મળી 17,740 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. થરાદ ખાતે યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં થરાદ તાલુકાના સરપંચોએ પ્રશ્નોની ઝડી વરસાવતા રાજ્ય સરકારના મંત્રી અને નાયબ કલેક્ટરે આ પ્રશ્નોનો નિકાલ કરવા તાકીદ કરી હતી. તાલુકા કક્ષાના અધિકારીઓ અને ગ્રામ પંચાયતના વહીવટી તંત્ર વચ્ચે સંકલન માટે થરાદ ખાતે મંત્રી પરબતભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ગ્રામ પંચાયતના સરપંચોએ તેમને સ્પર્શતા વિવિધ પ્રશ્નોની ઝડી વરસાવી હતી. ખાસ કરીને સરપંચોએ રેવન્યુ તલાટીઓની ગેરહાજરી, શાળામાં શિક્ષકો, ઓરડા અને વરંડાની ઘટ, રેશન કાર્ડ જોડા પાડવામાં પડતી મુશ્કેલીઓ વિશે ઉગ્ર રજૂઆતો કરી આવકના દાખલા ન મળવા, ઇદ્રા ઓપરેટરની ભૂલોને કારણે ખેડૂતોને વેઠવી પડતી મુશ્કેલીઓ, ST બસના અભાવના કારણે વિદ્યાર્થી અને કર્મચારીઓને પડતી મુશ્કેલીઓ, વિધવા સહાયના નાણાં ન મળવા, ઘાસચારાની જરૂર, વિધવા સહાયના પેન્ડિંગ કેસ, પાણીપત્રક ન થવા, રોડ પર ઝાડા કટિંગ, વીજ કંપનીના પ્રશ્નો, વ્યક્તિગત શૌચાલયનું બાકી ચૂકવણું અને ગામ તળાવમાં દબાણોના પ્રશ્નો અંગે પણ રજૂઆત કરાઈ હતી. રાજ્યમંત્રી અને નાયબ કલેક્ટરે આ મામલે ચર્ચા કરી કચાશ દૂર કરવાની ખાતરી આપી હતી.
આ બેઠકમાં ખેતીને સ્પર્શતા પ્રશ્નો હલ કરવા પણ નાયબ કલેક્ટરને કડક તાકીદ કરી હતી. આ કાર્યક્રમમાં નાયબ કલેક્ટર એ કે કલસારિયા, પૂર્વ મામલતદાર આર કે પટેલ, મામલતદાર જેસી ગરાશિયા, ટીડીઓ ભીખાભાઈ ગુજોર, સંઘના ચેરમેન જીવરાજભાઈ ઉમેદસિંહ ચૌહાણ, દાનાજી માળી, પાલિકા પ્રમુખ લવજીભાઈ વાણિયા, સિરસ્તેદાર રમેશભાઈ ગોહિલ, માંગીલાલ પટેલ, સરપંચ એસોના પ્રમુખ કાળાભાઈ પટેલ, મહામંત્રી સંકલાર રાજગોર તથા રેવન્યુ અને પંચાયતના તલાટીઓ અને સરપંચો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. થરાદ તાલુકાના ડેડુવા ગામેથી વિદેશી દારૂ ઝડપી લેવાયો છે. થરાદ પોલીસે બાતમીના આધારે ડેડુવા ગામે દુખાજી નગાજી પુરોહિતના ખેતરમાં રેડ પાડતા ખેતર માલિક દુખાજી પોલીસને જોઈ ફરાર થઈ ગયો હતો. જોકે આ તબેલામાં તપાસ કરતા ઘાસ નીચે થેલીમાં સંતાડેલ 24 બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે દુખાજી પુરોહિત વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠાના મુખ્ય વેપારી મથક ડીસા નજીક આવેલા ભડથનગરની ધન્યધરા પર આ વર્ષે વર્ષોવાસ અર્થે પધારેલા 125થી વધુ જૈન સાધુ સાધ્વી ભગવંતો ચાતુર્માસની અનુપમ આરાધના કરાવી રહ્યા હોય. હાલ ભડથ ખાતે જિનેન્દ્ર ભક્તિનો અદ્ભુત માહોલ સર્જાયો છે અને દૈનિક ધોરણે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સંપન્ન થઈ રહ્યા છે. ત્યારે ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીએ પણ આજે આ ભડતનગરે ચાતુર્માસ બિરાજમાન પૂજ્ય જૈનાચાર્ય યશો વિજયજી મહારાજ સાહેબના દર્શનનો લાભ લીધો હતો. અને આ પ્રસંગે મગનલાલ માળીએ પૂજ્યશ્રીના પ્રવચનનું શ્રવણ કરી પૂજ્યશ્રીના આશીર્વાદ પણ મેળવ્યા હતા. આ અવસરે ભડત જૈન સંઘના મહેમાન બનેલા ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીનું ભડત જૈન સંઘના જૈન શ્રેષ્ઠીઓ દ્વારા ભવ્ય સન્માન પણ કરાયું હતું. આ અવસરે બાબુલાલ શાહ, હરેશભાઈ ભણશાલી, અશોકભાઈ સંઘવી, દેવેન્દ્રભાઈ શાહ, રિંકુભાઈ સંઘવી સહિત અન્ય અગ્રણીઓએ મગનલાલ માળી રાજકીય ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પણ પાઠવી હતી. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પુનાથી ખાનગી લક્ઝરી બસમાં રાજસ્થાન તરફ જઈ રહેલી પ્રસ્તુતા મહિલાને અમીરગઢની 108ની ટીમે રોડ પર જ કરાવી પ્રસ્તુતિ. પ્રસ્તુતા મહિલાએ સ્વસ્થ દીકરીને આપ્યો જન્મ. સુરત ખાતે રફ હીરાનો વ્યવસાય કરતા બનાસકાંઠાના જવીરીને ગણપતિની આબેહૂબ પ્રતિકૃતિ ધરાવતો રફ હીરો મળતા અચરજ. સુરત હીરા બજારમાં પણ સર્જાયો આશ્ચર્યનો માહોલ. બનાસકાંઠાની શૈક્ષણિક સંસ્થાઓમાં બાલકૃષ્ણના જન્મોત્સવની કરાઈ આગોતરી ઉજવણી. મટકીફોડ જેવા કાર્યક્રમોથી શાળાઓમાં જામ્યો કૃષ્ણ ભક્તિનો અદભુત માહોલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. हमेशा ब्यूटी रहने के लिए हमारे पास है ब्यूटी जोन. ब्यूटी जोन, जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, हॉजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज. फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर, जलाराम मंदिर के सामने डीसा. ब्यूटी जोन, रखे आपको ही 10 फीट. नमस्ते शैलेश भाई. आओ आओ जिग्नेश भाई. अरे पूजा बेटा, मेहमानों मारे चा नाश्तो लाओ. हाँ दादाजी. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડ ના સરસિયા તેલ માંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયો દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયો તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં. હવે મુંજાશો નહીં. ખેતી પાક ને રોજ અને ભૂંડ થી બચાવવા માટે આશાપુરા વાડ ના થાંભલા, આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ, સબસિડી માન્ય સંસ્થા, 10 વર્ષ ની ગેરંટી આપે છે. આશાપુરા તાર ની વાડ, ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી.
વિશેષ જાણકારી માટે સંપર્ક કરો. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠાના અમીરગઢ ખાતેની 108ની ટીમે આજે લક્ઝરી બસમાં મુસાફરી કરી રહેલી પૂનાની મહિલાને રસ્તામાં પ્રસ્તુતિ કરાવી હતી. મળતી માહિતી મુજબ પૂનાથી મુસાફરો ભરી રાજસ્થાન તરફ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સ બસ અમીરગઢ નજીકથી પસાર થઈ રહી હતી. એ વખતે આ બસમાં મુસાફરી કરી રહેલી પૂનાની એક પ્રસ્તુતા મહિલાને પ્રસવ પીડા ઉપડતા 108ને જાણ કરાઈ હતી, જેના પગલે 108ની ટીમે તુરંત હાઇવે પર પહોંચી જઈ રસ્તામાં જ આ મહિલાની પ્રસ્તુતિ કરાવી હતી. રાજસ્થાનના દેસુરી ગામના ગર્ભવતી મહિલા મંજુલાબેન દેવાસી પૂનાથી ટ્રાવેલ્સ બસમાં બેસી રાજસ્થાન તરફ જઈ રહ્યા હતા. એ વખતે મુસાફરી દરમિયાન અમીરગઢ નજીક તેમને પ્રસ્તુતાની પીડા ઉપડતા અન્ય મુસાફરો તેમજ બસ ચાલકે અમીરગઢ નજીક બસને રોડ સાઇડે ઊભી રાખી 108ની ટીમને જાણ કરતા અમીરગઢના 108ના પાયલોટ અરવિંદભાઈ તેમજ એએમટી ભાવિનભાઈએ હાઇવે પર દોડી જઈ આ મહિલાની તપાસ કરી હતી. જો કે આ મહિલાને હોસ્પિટલ સુધી લઈ જવાની શક્યતા ના હોય 108ની ટીમે રસ્તામાં જ આ મહિલાને પ્રસ્તુતિ કરાવી હતી. આ મહિલાએ પુત્રીને જન્મ આપ્યો હોવાનું 108ના સૂત્રોએ જણાવ્યું હતું. 9/2018 સવારે 7 વાગે અમને 108માં ઈએમટી ભાવિનભાઈ અને પાયલોટ અરવિંદાને સવારે 7 વાગે કોલ મળતા આરટીઓ ચેકપોસ્ટ અમીરગઢ નજીક એક લક્ઝરી ટ્રાવેલની અંદર એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડેલી હતી. એ સમય દરમિયાન અમે તરત જ ઘટના સ્થળે પહોંચી મહિલાની સડક ઉપર જ ડિલિવરી કરાવવાની જરૂરિયાત લાગતા લક્ઝરી અંદરથી તમામ પેસેન્જરો બહાર ઉતારી અને પેશન્ટને લક્ઝરીની અંદર જ તાત્કાલિક ધોરણે. બનાસકાંઠાના થરાદ ખાતે મહાદેવપુરા વિસ્તારમાંથી મધ્યાહન ભોજન યોજનાની મહિલા સંચાલિકાનું અપહરણ કરી તેને દુષ્કર્મનો શિકાર બનાવાઈ હોવાની ચોંકાવનારી ઘટના બહાર આવતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ ઇકો સ્પોર્ટ્સ ગાડીમાં આવેલા શખ્સોએ આ મહિલાનું અપહરણ કરી તેણીને કચ્છના સામખિયાળી લઈ જઈ એક રૂમમાં ગોંધી રાખી દુષ્કર્મ ગુજાર્યું હતું. પતિ સાથે છૂટાછેડા લીધા બાદ મધ્યાહન ભોજન યોજનાના સંચાલિકા તરીકે કામ કરી જીવન નિર્વાહ ચલાવતી આ મહિલા પર બળાત્કાર ગુજરાતા પીડિત મહિલાએ આરોપી વિરુદ્ધ થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ, જેના પગલે પોલીસે ધોરણસરનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અખિલ ભારતીય ક્ષત્રિય મંચ બનાસકાંઠા જિલ્લામાં બરબાદ થઈ રહેલા ખેડૂતોને વહારે આવ્યું છે. આ સંસ્થાએ ખેડૂતોની પડતર માંગણીના ઉકેલ માટે આજે ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી 15 દિવસમાં તેનો નિકાલ લાવવા માટેનું અલ્ટિમેટમ આપ્યું છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો એક પછી એક કુદરતી આફતોનો માર સહન કરી બરબાદીની કગાર પર પહોંચી રહ્યા છે. વળી ખેડૂતોને વીમા સહાયના પ્રીમિયમ ભર્યા બાદ તેની કોઈ જ લેખિત પહોંચ પણ આપવામાં આવતી ન હોવાથી ખેડૂતોને પાક રક્ષણની વીમા સ્વરૂપે સહાય મેળવવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે ગુજરાત સરકાર ખેડૂતોના દેવા માફ કરવા ઉપરાંત પાક રક્ષણના વીમાના પ્રીમિયમ અંગે બેંકો દ્વારા લેખિત પહોંચ આપવામાં આવે તેની અલગ અલગ માંગણીઓ સાથે આજે અખિલ ભારતીય ક્ષત્રિય મંચના કાર્યકરો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને ડીસા શહેરમાં રેલી યોજી નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપી ખેડૂતોની આ માંગોને 15 દિવસમાં પૂરી કરવાનું અલ્ટિમેટમ આપ્યું હતું. જો સરકાર દ્વારા બાબતે કોઈ હકારાત્મક વલણ દાખવામાં નહીં આવે તો આગામી સમયમાં ડીસાથી ટ્રેક્ટર રેલી યોજીને પાલનપુર સ્થિત કલેક્ટર કચેરીને ઘેરાવમાં કરવાની પણ ચીમકી અપાઈ હતી. આજે સમગ્ર ગુજરાતની અંદર ખેડૂત પિસાઈ રહ્યો છે. ખેડૂત ગણવા જાઓ તો એક બાજુ ચોમાસાની અત્યારે તકલીફ છે, બીજી બાજુ અહીંયા ખેડૂતોને બટાકાના ભાવ મળતા નથી, મગફળીના પોષકક્રમ ભાવ મળતા નથી, અને જ્યારે ખેડૂત લોન લેવા જાય છે ત્યારે ખેડૂતોના 4-5 હજાર રૂપિયા કપાઈ જાય છે. અને જ્યારે પણ એ ખેડૂતની ખેતી નિષ્ફળ જાય છે ત્યારે બેંકમાં જઈએ તો બેંક અધ્ધર હાથ કરી દે છે કે અમારી પાસે ખરેખર આ કોઈ વીમા પોલિસી છે જ નહીં, તમે વીમાવાળાને મળો. અને વીમાવાળો ગોતવા જઈએ તો ક્યાંય મળતો નથી, જેથી કોઈ પણ ખેડૂતનો વીમો લેવામાં આવે એની પહોંચ આપવામાં આવે. દરેક તાલુકા ભાઈ કક્ષાએ એની વીમાની ઓફિસ હોવી જોઈએ જેથી ખેડૂત જઈને ત્યાં રજૂઆત કરી શકે. ડીસા ન્યાય મંદિર ખાતે રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા ક્લાસ 2 અધિકારી FM શેખ વય મર્યાદાના લીધે સેવાનિવૃત્ત થતા કોર્ટ સંકુલ ખાતે તેમનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. વર્ષોથી ડીસા કોર્ટમાં રજિસ્ટ્રાર તરીકે સુંદર સેવા આપનાર રજિસ્ટ્રાર FS શેખનું નિવૃત્ત જીવન નિરામય રીતે પસાર થાય તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ડીસા કોર્ટના કર્મચારીઓ સહિત તેમના શુભેચ્છાઓ પણ હાજર રહ્યા હતા.
ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત દેશભરમાં ગણપતિ મહોત્સવની ઉજવણીની પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે કુદરતી પરિબળ અને પ્રકૃતિના ત્રિવેણી સંગમથી બનેલા હીરામાં ગણપતિનું પ્રાગટ્ય થતાં આશ્ચર્ય સર્જાયું છે. આ ઘટનાની વિગતો કંઈક એવી છે કે વિશ્વના પ્રથમ ક્રમાંકના મનાતા ભારતીય હીરા બજારમાં હીરાનગરી તરીકે જાણીતા સુરત ખાતે રફ હીરાનો કારોબાર ધરાવતા મૂળ બનાસકાંઠાના બંકિમભાઈ શાહને રફ હીરામાં ગણપતિજીની પ્રતિમા મળતા હીરા બજારમાં આશ્ચર્ય મિશ્રિત ભક્તિનો માહોલ સર્જાયો હતો. આ અણમોલ હીરામાં ગણપતિ દાદાના દર્શન થતા હીરા બજારના વેપારીઓ પણ દર્શન માટે દોડી આવ્યા હતા. તદ્દન કુદરતી અને અખંડ એવો આ રફ હીરો ગણપતિ દાદાના આકારમાં મળી આવ્યો છે. આ રફ હીરો અમૂલ્ય છે, પરંતુ ગણપતિ દાદાના આકારમાં મળી આવેલ આ હીરો હવે અણમોલ બની ગયો છે. કુદરતના ઉપહાર સમા આ અમૂલ્ય હીરામાં પરમાત્માનું સર્જન કરનાર કોણ? તેનો જવાબ મળવો મુશ્કેલ છે. હીરાનો ઝગમગાટ જોનાર દરેકના મન મોહી લે છે, પરંતુ અહીં તો સોનામાં સુગંધ ભળે તેવો માહોલ સર્જાયો છે. અણમોલ હીરામાં ભગવાન ગણેશજીના અદ્ભુત દર્શનની આ આશ્ચર્યજનક ઘટનામાં 48.11 કેરેટનો પીળાશ પડતા લીલા રંગનો 70 મીમી ઊંચાઈ, 60 મીમી પહોળાઈ અને 30 મીમી જાડાઈ ધરાવતો આ દુનિયાનો એકમાત્ર દુર્લભ હીરો હશે જે કુદરતી રીતે ગણેશજીના આકાર સાથે મળી આવ્યો છે. નજીકના સમયમાં ભગવાન ગણેશજીની સવારી આવી રહી છે અને મહારાષ્ટ્ર સહિત પૂરા ભારતમાં આનંદ અને ઉલ્લાસ સાથે ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે. ત્યારે હીરામાં આસ્થાના કેન્દ્ર સમા વિનાયક ગણપતિ દાદાના થયેલ કુદરતી પ્રાગટ્યથી ઉલ્લાસમય માહોલ સર્જાયો છે. કુદરતી રીતે ગણેશજીના આકારમાં મળેલા આ રફ હીરાની ખાસિયત એ છે કે તારામંડળ જેવા ચમકતા આ હીરામાં ગણપતિ દાદાની મુખમુદ્રા, બે કાન, ચાર ભુજા, બે પગ અને સૂંડ સ્પષ્ટ રીતે નજરે પડે છે. કુદરતની અદ્ભુત રચનાને વર્લ્ડ બુકમાં સ્થાન મળે તે માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, લિમ્કા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં આ ઘટનાને સ્થાન આપવા પણ આવેદન કરાયું છે. સુરતમાં રફની ખરીદી કરતા તેમાં રફ હાથમાં લેતા જ મને ડાયમંડના શ્રી ગણેશજીના આકારનો આભાસ થયો. આ હીરો હાથમાં લેતા જ મને તેમાં શ્રી ગણેશજીની મુખમુદ્રા, ચાર ભુજા, બે કાન, બે પગ અને એક સૂંઢ દેખાઈ. આવો અલૌકિક હીરો તારામંડળની જેમ ચમકતો હતો. કુદરતની આ અદ્ભુત રચના ને વર્લ્ડ બુકમાં સ્થાન મળે તે હેતુસર ગિનિસ વર્લ્ડ રેકોર્ડ, લિમ્કા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં આવેદન કરેલ છે. આ હીરાનું વજન 48.11 કેરેટ છે. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠાની શૈક્ષણિક સંસ્થાઓમાં બાલકૃષ્ણના જન્મોત્સવની કરાઈ આગોતરી ઉજવણી. મટકી ફોડ જેવા કાર્યક્રમોથી શાળાઓમાં જામ્યો કૃષ્ણ ભક્તિનો અદ્ભુત માહોલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. હવે મુંજાશો નહીં, ખેતી પાકને રોજ અને ભૂંડથી બચાવવા માટે આશાપુરા વાડના થાંભલા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ સબસિડી માન્ય સંસ્થા 10 વર્ષની ગેરંટી આપે છે. આશાપુરા તારની વાડ, ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી. વિશેષ જાણકારી માટે સંપર્ક કરો વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. શ્રાવણ વદ પાંચમના દિવસે નાગપંચમીની ઉજવણી કરવામાં આવે છે. નાગપંચમીના દિવસે નાગ દેવતાના વિવિધ મંદિરો ખાતે યજ્ઞ તેમજ ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે.
ત્યારે ગોપાલ સેના દ્વારા ડીસા ન્યાય સંકુલમાં બિરાજમાન સરકારી ગોગા મંદિર ખાતે પણ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશાળ સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ પ્રસંગે ગોપાલ સેના દ્વારા સેવ અને બુંદીના પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. ગત શુક્રવારે નાગપંચમીની ઉજવણી પ્રસંગે વિવિધ સ્થળે બિરાજમાન ગોગ મહારાજના મંદિરોમાં યજ્ઞ સહિતના કાર્યક્રમો સંપન્ન થયા હતા. ત્યારે ડીસાથી ઢુવા તરફ જતા રોડ પર આવેલ સાંતા ફાર્મ હાઉસ ખાતે પણ બાબુલાલ લોધા પરિવાર દ્વારા નાગપંચમી નિમિત્તે યજ્ઞનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે લોધા સમાજના અગ્રણીઓ તેમજ આસિયા પરિવારના ભાવિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો. ગત શુક્રવારે ઉજવાયેલ નાગપંચમી પ્રસંગે નવી ભીલડી ખાતેના ગોગામઢ મંદિરે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંદિર પર નવી ધ્વજાનું પણ આરોહણ કરવામાં આવ્યું હતું. ગોગા મહારાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગોગા મહારાજના મંદિરે સત્યનારાયણ ભગવાનની કથા તથા મહાઆરતીનું આયોજન કરાયું હતું. નાગપંચમી નિમિત્તે યોજાયેલ સત્યનારાયણ ભગવાનની કથામાં મુખ્ય યજમાન તરીકે બિરાજવાનો લાભ બાબુભાઈ પાનકુડા અને તેમના ધર્મપત્નીએ લીધો હતો. નાગપંચમીના શુભ દિને દર વર્ષે આ મંદિરે ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાય છે. આ વર્ષે પણ ગોગા મહારાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુંદર ઉજવણી કરાઈ હતી. સોળગામ લેવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત પાલનપુર ખાતેની સ્વૈચ્છિક પ્રાથમિક શાળામાં નંદ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર દીપકભાઈ દરજીએ દીપ પ્રાગટ્ય કરી ભગવાન કૃષ્ણની આરતી ઉતારી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. બાદમાં બાળકોએ રાસ ગરબા તેમજ મટકી ફોડ કાર્યક્રમની મજા માણી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર દીપકભાઈ દરજી, માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર કલ્પેશભાઈ પટેલ, શાળાના પ્રમુખ રમેશભાઈ પટેલ, આચાર્ય ચંદ્રકાંતભાઈ પટેલ, શાળા પરિવાર, બાળકો તેમજ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકોને રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી. પાલનપુર તાલુકાના સામડી મોટાવાસ ગામની કૃષ્ણનગર પ્રાથમિક શાળામાં પણ જન્માષ્ટમી પર્વની આગોતરી ઉજવણી કરાઈ હતી. જન્માષ્ટમી પર્વની ઉજવણી પ્રસંગે શાળાના પટાંગણમાં પ્રથમ વિદ્યાર્થીઓએ મટકી ફોડ્યા બાદ પ્રકાશ બારોટે દાંડિયારાસની રમઝટ મચાવી હતી. દેશી ગીતોના તાલે બાળકો સહિત શાળા પરિવારે પણ ગરબાની મજા માણી હતી. શાળાના આચાર્ય હરીશભાઈ પટેલે મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે શાળાના શિક્ષક દીપકભાઈ કરણ તરફથી બાળકોને તિથિ ભોજન પણ અપાયું હતું. આ પ્રસંગે ગ્રામજનો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભીલડીની સરસ્વતી વિદ્યા મંદિર શાળામાં પણ જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે બાળકોએ શ્રદ્ધા સાથે કૃષ્ણ ભગવાનની પૂજા તથા આરતી ઉતાર્યા બાદ ભગવાન કૃષ્ણને વહાલી મંજરી તથા બુંદી સેવાનો પ્રસાદ લઈ રાસ ગરબાની રમઝટ બોલાવી બાદમાં દહી હાંડી ફોડવાની મજા માણી હતી. ગુરુગણે પણ ભગવાન કૃષ્ણના જીવન ચરિત્ર વિશે બાળકોને માર્ગદર્શન આપ્યું હતું. બાળકોએ રંગોળી સાથે કૃષ્ણ ભગવાનની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવી નવો રાહ ચીંધ્યો હતો. બનાસકાંઠાના વાવ ખાતેની ઓમ પ્રાઇમરી સ્કૂલમાં પણ મટકી ફોડ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વાવની ઓમ પ્રાઇમરી સ્કૂલમાં જન્માષ્ટમીની ઉજવણી અંતર્ગત મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કૃષ્ણકુમાર રાવલે મટકી ફોડી હતી. આ અવસરે શાળાના આચાર્ય ભૂપતસિંહ રાજપૂત, શાળાના સંચાલકો, શાળા પરિવાર અને વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમના અંતે શાળાના બાળકોને કેળાના પ્રસાદનું વિતરણ કરાયું હતું. બનાસકાંઠાના વાવ તાલુકામાં આવેલી ઓમ પ્રાઇમરી સ્કૂલ વાવ છેલ્લા 3 વર્ષથી કાર્યરત છે. અમારી સ્કૂલમાં અવારનવાર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે. અલગ અલગ ધર્મ પ્રમાણે અમે તહેવારો ઉજવીએ છીએ. તો આજે અમે જન્માષ્ટમીની ઉજવણી કરી હતી. જન્માષ્ટમીમાં અમે મટકી ફોડનો કાર્યક્રમ રાખ્યો હતો, જેમાં કૃષ્ણ અને રાધા
તૈયાર થઈને એવા કપડાં પહેરીને બાળકો વેશભૂષામાં આવ્યા હતા અને ત્યારબાદ અમે ગરબાનું પણ આયોજન કરેલું હતું. તો બાળકોને તથા અમને સ્ટાફગણને ખૂબ જ મજા આવી હતી અને આપના જીવનમાં પણ આવા અવારનવાર સંસ્કૃતિ ભૂલાઈ ન જાય એના માટે અવારનવાર કાર્યક્રમો થવા જોઈએ, જે અમે સાબિત કરીને બતાવ્યું છે અને અમારી સ્કૂલ ટૂંક સમયમાં ખૂબ જ પ્રગતિના પંથે છે અને હજી પણ ખૂબ જ પ્રગતિ કરશે એવી અમને આશા છે. હું ધોરણ 7માં ભણું છું. આજે અમારી સ્કૂલ હોમ પ્રાઇમરી સ્કૂલમાં જન્માષ્ટમીનો ઉત્સવ ખૂબ જ ધૂમધામથી મનાવવામાં આવ્યો હતો. આ દિવસે અમે અલગ અલગ વેશભૂષામાં આવ્યા હતા. અમારી શાળામાં મટકી ફોડનું આયોજન રાખ્યું હતું અને ગરબા રાખ્યા હતા. એ દિવસે અમને ખૂબ જ મજા આવી હતી, અમને ખૂબ જ આનંદ થયો હતો. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર. સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સેવાભાવી તબીબ ડોક્ટર ખાનની એકાએક બદલી કરી દેવાતા વિફરેલા દર્દીઓ સારવાર છોડી ઉતર્યા ધરણા પર. ડોક્ટર ખાનની બદલીનો આદેશ સ્થગિત ના કરાય તો આત્મવિલોપન કરવાની પણ દર્દીઓએ આપી ચીમકી. પુનાથી ખાનગી લક્ઝરી બસમાં રાજસ્થાન તરફ જઈ રહેલી પ્રસ્તુતા મહિલાને અમીરગઢની 108ની ટીમે રોડ પર જ કરાવી પ્રસ્તુતિ. પ્રસ્તુતા મહિલાએ સ્વસ્થ દીકરીને આપ્યો જન્મ. સુરત ખાતે રફ હીરાનો વ્યવસાય કરતા બનાસકાંઠાના ઝવેરીને ગણપતિની આબેહૂબ પ્રતિકૃતિ ધરાવતું રફ હીરો મળતા અચરજ. સુરત હીરા બજારમાં પણ સર્જાયો આશ્ચર્યનો માહોલ. બનાસકાંઠાની શૈક્ષણિક સંસ્થાઓમાં બાલકૃષ્ણના જન્મોત્સવની કરાઈ આગોતરી ઉજવણી. મટકીફોડ જેવા કાર્યક્રમોથી શાળાઓમાં જામ્યો કૃષ્ણ ભક્તિનો અદભુત માહોલ. તો ત્યાં સુધીના સમાચારો, વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપશો નમસ્કાર.